નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. જ્ઞાન વિહાર વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચલો આજે આપણે ચિત્ર એટલે કે આપણે આકાર જોઈશું. ચલો મેં અહીંયા લંબચોરસ, ત્રિકોણ અને ગોળ ત્રણ આકાર દોર્યા છે, બરાબર. તમારે પણ તમારી મમ્મીને કહેવાનું, તમારા મમ્મીની મદદથી તમારે શીખવાના છે અથવા વિડીયો જોઈ અને કરવાના છે. પહેલાં આપણે લંબચોરસ કઈ રીતે દોરશું, તો કે પહેલાં આપણે સ્કેલ લેવાની, સીધી લીટી આમ રાખવાની, પછી ત્યાંથી આપણે આ રીતે આમ લાઇનિંગ કરવાની, બરાબર. ત્યારબાદ આ રીતના સ્કેલને કરવાની અને અહીંયા એક લાઇન કરવાની, આ રીતે આમ સ્કેલ રાખવાની અને અહીંયાથી નામ લેવાનું. ત્યારબાદ આ રીતે આપણે કરવાનું છે. આ રીતે સરસ મજાનો લંબચોરસનો આકાર બની જશે. એ રીતને ગોળ તમારે તમારી મમ્મીની બંગડી, એવી રીતના બંગડી અથવા વાટકી કે નાની ગમે એ કોઈ પણ વસ્તુ આ રીતે તમારે આમ મૂકી, ઢાંકણું પણ તમે મૂકી શકો અને તમારે આમ સરસ મજાનું આમ ગોળ રાઉન્ડ બનાવી દેવાનું છે. આવી રીતના અંદર વર્તુળ કરશો આમ સરસ મજાનું, એટલે ગોળ સરસ મજાનું રાઉન્ડ બની જશે, બની ગયું. ત્યારબાદ ત્રિકોણ, તો એ પણ કઈ રીતે કરવાનું, તો કે પહેલાં અહીંયાથી સ્કેલ લેવાની, આમ એક આડી લીટી કરવાની, ત્યારબાદ આ રીતે અહીંયાથી લઈ અને અહીંયા આમ આડી લીટી કરવાની, ત્યારબાદ આડી સ્કેલ રાખી અને આ રીતે આમ લીટી કરી દેવાની, એટલે સરસ મજાના ત્રણ આકાર બની ગયા. બની ગયા. હવે એમાં આપણે શું કરવાનું છે, તો કે એમાં આપણે કલર પૂરવાનો છે. શું કરવાનું છે, તમને જે રીતનો કલર ગમે એ તમારી મનપસંદ કલર તમારે પૂરવાનો છે. ચલો આપણે જોઈએ. ચલો આપણે અહીંયા લંબચોરસમાં કેવો કલર પૂરીશું, તો કે લાલ કલર પૂરીશું. ચલો અહીંયા સરસ મજાનું, જો લીટીની બહાર નીકળવો જોઈએ નહીં કલર, આ રીતે તમારે ધ્યાનથી લીટીની બહાર કલર ન નીકળે એ રીતે તમારે સરસ મજાના તમારા આવી રીતના એક લેવાનું તમારે કટકો પેપરનો, બરાબર. સરસ મજાના તમારે આમ કલર પૂરવાના છે. જો લીટીએ તમારે લેવાનું, જોવાનું કે લીટીની બહાર જાય નહીં, તો આપણા કલર સારા લાગે નહીં. સરસ મજાનું આ રીતે લીટીએ લીટી કલર પૂરવાનો છે. જો આ રીતે સરસ મજાનો કલર આપણે પૂરીશું. તમને પણ દીદીએ આ રીતનો કલર પૂરો છે, તમને જેવો કલર ગમે એવો તમારે પૂરવાનો છે, બરાબર. દીદીએ લાલ પૂર્યો એટલે તમારે લાલ કે કેસરી જ પૂરવો એવું જરૂરી નથી, તમારી પસંદગીના કલર તમારે પૂરવાના છે. જો ધ્યાન રાખવાનું, સરસ રીતે આમ કલર પૂરવાના છે. મીણિયા કલર જ પૂરવાના, તમારે સ્કેચ પેન કલર વાપરવાના નથી, પેન્સિલ કલર અથવા મીણિયા કલર, બરાબર. સ્કેચ પેન કલર કોઈ નહીં વાપરે. અને જો તમારી પાસે કલર ન હોય તો તમે પેન્સિલથી પણ આ રીતના આમાં પૂરી શકો છો, બરાબર. સરસ મજાનું લંબચોરસમાં આપણે કલર પૂરી દીધો. ક્યાંય જગ્યા ન રહેવી જોઈએ એ રીતનો સરસ મજાનો તમારે કલર પૂરવાનો છે, બરાબર. જો આ રીતે ક્યાંય પણ સફેદ સફેદ આમ દેખાવું ન જોઈએ, તમારે મસ્ત રીતે પૂરવાના છે. પછી આપણે ત્રિકોણમાં અને ગોળમાં અલગથી કલર પૂરશું, બરાબર. તમને જેવો કલર ગમે એ રીતનો તમારે તમારા આવી રીતના એક પેજ લેવાનું છે, એમાં આવી રીતના આકાર દોરી અને તમારે સરસ મજાનો કલર પૂરવાનો છે. ચલો હવે આપણે બીજો કેવો કલર પૂરશું, ચલો આપણે બીજો બ્લુ કલર પૂરીશું. ચલો આપણે છીએ અહીંયા ત્રિકોણ બનાવ્યું છે આપણે, એમાં આપણે કેવો કલર પૂરીશું, તો કે દૂધિયા જેવો સ્કાય કલર, બરાબર. સ્કાય બ્લુ કલર આ રીતનો તમારે સરસ મજાનો આમ ત્રિકોણનો ખૂણો હોય ને ત્યાં સરસથી લેવાનું છે, બહારે ન નીકળવો જોઈએ, નિરાતે શાંતિ શાંતિથી પૂરવાનું. પછી તમે નાના છો ને એટલે તમને ન ફાવે, જો કલર બહારે નીકળી જાય તો આપણું ચિત્ર ખરાબ દેખાય. પછી તો આપણે ચિત્ર પછી બનાવશું, આ તો જે આપણે આકારથી શીખીએ છીએ. આ રીતે ત્રિકોણમાં પણ આપણે સરસ મજાનો બ્લુ કલર પૂર્યો. ત્યારબાદ આપણે પછી ગોળમાં પણ પૂરીશું. તમને જેવો તમને ગમે કલર એવો તમારે પૂરવાનો, પછી દીદી એક પૂર્યો હોય એવો જ પૂરો એવો ન હોય, આપણને જે કલર ગમે એ આપણે પૂરવાનો, બરાબર.
દીદી એમ કહે કે આમાં આવો કલર, તો ત્યારે તમારે એમાં એ જ કલર પૂરવાનો. અત્યારે મેં તમને એમ કીધું, તમને જેવો કલર ગમે એવો પૂરવાનો. મસ્ત ત્રિકોણમાં આવકાર આપણે પૂરી લીધો કલર. હવે આપણે ગોળમાં પૂરીશું. બરાબર, ચલો સરસ થી પૂરાઈ ગયું આપણો ત્રિકોણમાં. હવે આપણે ગોળમાં કેવો પૂરીશું? ચલો લીલો. બરોબર, હવે ગોળમાં આપણે લીલો કલર પૂરીશું. સરસ મજાનો આ રીતે પોપટ જેવો કલર છે ને, પોપટિયા કલર જેવો, એકદમ ગ્રીન કલર નથી, એકદમ ઘાટો ઘાટો લીલો નથી, પોપટ હોય ને એવો લીલો કલર છે ને. સરસ મજાનો પૂરવાનો બધાય છોકરાઓ. મમ્મીને કહેવાનું તમને શીખવાડે, બરોબર, પછી વિડીયો જોવાનું અને પૂરતું જવાનું, એટલે કાંઈ તમારે મમ્મીની જરૂર પડે નહીં. સરસ મજાનો પૂરાઈ ગયો. પૂરાઈ ગયો ને? કેવું સરસ લાગે છે આ? આ કેવું છે? લંબચોરસ. આ કયું છે? ત્રિકોણ. અને આ કયું છે? ગોળ. આ રીતે સરસ મજાનું આપણે પૂર્યો. બરોબર, ચલો આપણે આજે કક્કાના મૂળાક્ષર ઘૂંટીશું. ત્યારબાદ એક પેજ ભરીને લખીશું. તમારે તમારે આવી રીતના મમ્મીને કહેવાનું ક થી ટ સુધી. ચલો આને શું કહેવાય? ક. ક શેનો થાય? કબૂતરનો. આને શું કહેવાય? ખ. ખ ખટારાનો. આને શું કહેવાય? ગ. ગ ગણપતિનો. એ રીતના આને શું કહેવાય? ઘ. ઘ ઘરનો. ચ ચકલીનો. ત્યારબાદ છ છત્રીનો. જ જમરૂખનો. જ જલેબીનો. અને ટ ટપાલીનો. ચલો સરસ મજાના આવા મેં મોટા મોટા અક્ષર મૂળાક્ષર કર્યા છે, એની માથે આપણે શું કરવાનું છે? પહેલાં ઘૂંટવાનું છે. ચલો પહેલાં આપણે બોલતું જવાનું છે. ક અહીંયાથી ક કબૂતરનો ક. સરસથી જો આ રીતે તમારે સરસ મજાનું આ માની માથે ક ઘૂંટવાનું છે. ઘાટો ઘાટો એકદમ તમારે આમ કરવાનો ક. બરોબર, આ રીતે ક કસેનો થાય? કબૂતરનો. ક કબૂતરનો ક. બરોબર, આ રીતે એકદમ ઘાટો સરસથી બનાવવાનો તમારે. ક કબૂતરનો ક એમ બોલવાનું. શું બોલવાનું? ક કબૂતરનો ક. બરોબર, અહીંયા માડો લીટો કરવાનો. આપણે આડા ઉભા રેખાખંડો જોયા છે ને, એમાંથી જ ક તૈયાર થાય. બરોબર, હવે આપણે ખ ઘૂંટીશું. ખ ખટારાનો ખ. ખ શેનો થાય? ખટારાનો. ખ ખટારાનો ખ. તમારે આમ બોલવાનું અને ત્યારબાદ આમ ઘૂંટવાનું. ખ શેનો થાય? ખટારાનો. આ રીતે સરસ ખ ઘૂંટવાનો. ખ ખટારાનો ખ. થઈ ગયો ખ આપણો સરસ મજાનો તૈયાર. થયો ને ખ ખટારાનો ખ. એ રીતના આપણે જોઈએ ગ. ગ શેનો થશે? ગણપતિનો. ગ ગણપતિનો ગ. શેનો થશે ગ? ગ ગણપતિનો ગ. આવી રીતના તમારે ગ ગણપતિનો ગ એ રીતના તમારે ગ ઘૂંટવાનો છે. બરોબર, ત્યારબાદ આપણે ઘ ઘૂંટશું. શું ઘૂંટીશું આપણે હવે?
ઘ ઘ શેનો થશે? ઘરનો ઘ થશે. ઘ ઘરનો ઘ એમ બોલવાનું. શું બોલવાનું? એ ઘ ઘરનો ઘ. આ રીતે લીટી એ લીટી તમારે સરસ મજાની પેન્સિલ હલાવવાની છે. અહીંયાથી સરસ મજાનો આમ લીટો કરવાનો છે. થઈ ગયો ઘ ઘરનો ઘ. ચલો આ રીતે બાજુમાં શું કર્યું છે મેં મોટો અક્ષર? ચકલી બેનનો ચ શેનો છે? ચ ચકલીનો ચ. શું બોલવાનું? ચ ચકલીનો ચ. ચલો સરસ મજાનો ચ બની ગયો. આ રીતના એના ઉપર બીજી વખત ઘૂંટીશું. ચ ચકલીનો ચ. આ રીતે સરસ મજાનો ચ ઘૂંટો થઈ ગયો. સરસ મજાનો ચ ચકલી બેનનો. ત્યારબાદ આપણે હવે શેનો કરશું? છ છત્રીનો છ. શેનો થશે? વરસાદમાં જોઈએ ને છત્રી આપણે ઉડવા માટે. વરસાદ આવે એટલે તમે લોકો છ છત્રીનો છ લઈને નીકળી પડો ને બધાય. છ છત્રીનો છ. શું બોલવાનું? છ છત્રીનો છ. સરસ મજાનું ઘૂંટવાનું આમાંની માથે માથે ઘાટું ઘાટું કરવાનું. બે થી ત્રણ વખત તમારે ઘાટું ઘાટું ઘૂંટવાનું એટલે તમને છ છત્રીનો છ આવડી જાય. બરોબર. ચલો ત્યારબાદ આપણે જ જલેબીનો જ કરશું અથવા જ જમરૂખનો જ કરીશું. ચલો જ જલેબીનો જ એમ બોલવાનું. જ જલેબીનો જ. સરસ મજાનો જ જલેબીનો જ બની ગયો. જ જમરૂખનો જ. જ જમરૂખનો જ. સરસ. તે આ રીતે તમારું ઘૂંટવાનું. બરોબર. જ જમરૂખનો જ. સરસથી ઘૂંટું. હવે શું આવ્યું? જબલાનો જ. અને શું બોલાય? જ જબલાનો જ. જ જમરૂખનો જ થાય. ત્યારબાદ જ જબલાનો જ થાય. શેનો જ થાય? જ જબલાનો જ. જ જમરૂખનો જ થાય. આ છે જ જબલાનો જ. જ જબલાનો જ આમ ઘૂંટવાનું તમારે સરસ મજાનું. જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી ઘૂંટી લેવાનું. જ જબલાનો જ થઈ ગયો. ત્યારબાદ ટપ્પાલીનો ટ. શેનો ટ આવ્યો? ટ ટપ્પાલીનો ટ. ટ ટપ્પાલીનો ટ. ટ ટપ્પાલીનો ટ. ટ ટપ્પાલીનો ટ. ચલો સરસ મજાનું તમારે કરવાનું છે. સરસ મજાનું મેં તમને ગોળ, ત્રિકોણ અને લંબચોરસ ત્રણ વસ્તુ તમને શીખવાડી. ત્યારબાદ આપણે ક થી ટ સુધીનું શીખા. ત્યારબાદ હવે પછીના વિડીયામાં આપણે ક થી ટ સુધીનું લખતા શીખીશું. શું શીખીશું? લખતા શીખીશું. એટલા અક્ષર આપણે ઘૂંટ્યા, હવે આપણે લખવાના છે. સરસ. ચલો ધન્યવાદ.